નમસ્કાર, વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ નિબંધ લખન. આ નિબંધ લખન ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8 ગુજરાતી વિષય માટે મોસ્ટ એમ્પી નિબંધ લખન, તહેવારોનો નિબંધ કહીએ એમ આપણે આ જોવાના છીએ, દિવાળી ઉપર નિબંધ લખન. ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરો. ચાલો જોઈએ. ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. ભારતની અંદર અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરતા હોય, જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. દરેક વ્યક્તિને પોતાને મનપસંદ ધર્મનું પાલન કરી શકે છે. જે વ્યક્તિને જે ધર્મ ગમતો હોય તેનું તે પાલન કરી શકે અને પોતાના ધર્મના તહેવારો પણ ઉજવી શકે છે. દિવાળી એ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. હિન્દુ પરંપરા પ્રમાણે દિવાળી આસો માસની અમાસના દિવસે આવે છે. દિવાળી આવે ક્યારે, એનો સમયગાળો શું, તો કે આસો માસની અમાસના દિવસે આવે છે. તે ચાલુ વર્ષનો છેલ્લો દિવસ છે આપણા હિન્દુ કેલેન્ડર મુજબ. તે ચાલુ વર્ષનો છેલ્લો દિવસ, એના પછી આપણે નવું વર્ષ ઉજવીએ, એટલે કે તે પહેલો દિવસ, અને તેની પછીના દિવસને આપણે નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. દિવાળીના દિવસે લોકો ખૂબ જ આનંદમાં હોય છે, મજામાં હોય છે. આ તહેવારને પ્રકાશના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. પ્રકાશનો પર્વ, પ્રકાશનો તહેવાર એટલે કે દિવાળી. તે દિવસે બધા લોકો પોતાની ઘરે અને શેરીઓમાં દીવડાઓ પ્રગટાવે છે. નાના મોટા સૌ કોઈ ફટાકડા પણ ફોડે છે, પરંતુ ફટાકડા ફોડતી વખતે મોટા હોય નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને ઈજા ન પહોંચે. ક્યારેક દાઝી જવાની કે દુકાનોમાં આગ લગવાની ઘટનાઓ પણ મિત્રો બનતી હોય છે, તો આવી ઘટના ના બને તેની કાળજી રાખીને જ ફટાકડા ફોડવા જોઈએ. દિવાળીના તહેવાર સાથે આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યામાં આવ્યા હતા. એક કહાની છે, એક વાર્તા છે કે ભગવાન રામ છે એ એના 14 વર્ષનો વનવાસ પૂરો કરીને એ જ દિવસે પાછા અયોધ્યામાં આવ્યા હતા. તેથી લોકો અંધકાર ભર્યા માર્ગમાં પ્રકાશ ફેલાવવા માટે પોતાના ઘરે ઘીના દીવાઓ કર્યા હતા અને આનંદમાં આવીને ફટાકડા ફોડ્યા હતા. ત્યારથી આ દિવાળી તરીકે ઉજવાય છે અને બીજા દિવસે ભગવાન રામ બધાને મળવા માટે નગરમાં નીકળે છે, તેથી તેને નવા વર્ષ તરીકે પણ મિત્રો ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભારતમાં અલગ અલગ વિસ્તારમાં જુદી જુદી રીતના ઉજવાય છે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતના ઉજવાય છે, અલગ અલગ રાજ્યોમાં. દક્ષિણ ભારતમાં ચતુર્દશી મુખ્ય છે, પછી લક્ષ્મી પૂજન કર્યા બાદ વહેલી સવારે ફટાકડા ફોડે છે. ઉત્તર ભારતની વાત કરીએ તો આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અમાસની સાંજે આ તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વાત કરીએ તો આ વર્ષનો છેલ્લો દિવસ છે અને તે દિવસે વેપારીઓ તેના ચોપડાનો હિસાબ કરે છે અને પૂજા કરે છે. આપણે ચોપડા પૂજનમાં જતા હોય તો પૂજા કરે છે. બંગાળમાં કાલી પૂજા એ અજવાળું પાથરવાનો દિવસ છે અને લોકો દીવડાઓ પ્રગટાવી અને પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે. આ તહેવાર બીજા દેશોમાં પણ ઉજવવામાં આવે છે. આની સાથે સાથે આ સરસ મજાનો નિબંધ પૂર્ણ થાય છે. આશા રાખું છું આપ સૌને ખૂબ મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. ભાઈ જય હિન્દ. મને મતમાં આવજો. ધન્યવાદ.